શહેરના ઓએનજીસી ગેસ પાઇપલાઇન લીકેજ બાદ મોટો બ્લાસ્ટ આજુબાજુના મકાનોના કાચ પર તૂટ્યા મળતી માહિતી મુજબ સુરતના હજીરામાં આવેલી ઓએનજીસી કંપનીમાં વહેલી સવારે ત્રણ વાગે નવ મિનિટે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો પ્રાથમિક માહિતી અનુસાર આ ધડાકાનો ગેસ લીકેજના કારણે થયો હતો ધડાકાની તીવ્રતા એટલી બધી હતી કે સુરત રાંદેર અઠવા અને સેન્ટ્રલ ઝોનમાં કંપારી અનુભવી હતી જાણે ભૂકંપ આવેલ હોય આ સાથે આ ધડાકા ઓએનજીસીમાં થયેલી અસર અડધા સુરતમાં જોવા મળી હતી ધડાકાને કારણે હજીરા ભાઠા ઈચ્છાપુર દુમ્મસ ખાતે જે કાચા મકાનો હતા તેના પતરાઓ ઉડી ગયા હતા ઓએનજીસીમાં લાગેલી આગ ત્રીસ કિલોમીટર સુધી દૂર તેની જવારાઓ દેખાતી હતી સુરતમાં કતારગામ વરાછા રાંદેર અડાજર પાલ ઉધના અઠવાલેન્સ દુમ્મસ સહિતના વિસ્તારોમાંથી આ આગની જ્વારાઓ દેખાતી હતી મધરાત્રે જ્વારાઓ જોવા માટે લોકો કેબલ સ્ટેટ બ્રિજ અને ઓએનજીસી બ્રિજ પર દોડી ગયા હતા સુરતના બ્રિજ પરથી લોકોએ જ્વારાઓના વિડીયો ઉતારવાની સાથે ફોટાઓ પણ લીધા હતા ધડાકાને કારણે લાગેલી આગને કાબૂમાં લેવા માટે હજીરા વિસ્તારની પાંચ જેટલી કંપનીઓ સુરત મહાનગરપાલિકા અને ફાયરની ટીમો કામે લાગી હતી છે કે બે દિવસનું મેન્ટેનન્સ કામ ચાલી રહ્યું હતું બોમ્બે હાઈથી આવેલા સ્ટાફ દ્વારા આ મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી તે દરમિયાન ગેસ લીકેજથી ધડાકો થયો હતો ધડાકાને લીધે લાગેલી આગમાં કરોડોનું નુકસાન થયું છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત